મિત્રો, આજે હું અહીં તમને ધોરણ 9માં આવતા એક ટૉપિકનો પ્રયોગ કરી બતાવીશ, ને તે ટૉપિકનું નામ છે જડત્વ. નોર્મલી ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર જ છે કે જડત્વ એટલે શું, પરંતુ પ્રયોગ કરતાં પહેલાં અહીંયા હું જણાવી દઉં કે જડત્વનો મતલબ શું થાય છે. જડત્વ એ પદાર્થનો એવો ગુણધર્મ છે કે જેના કારણે તે પોતાની મૂળ સ્થિતિ જાળવી રાખવાનો પ્રયાસ કરે છે. યાને કે જો પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય તો સ્થિર જ રહેવાનો પ્રયત્ન કરે છે, ને જો ગતિમાં હોય તો ગતિમાં જ રહેવાનો પ્રયાસ કરે છે, જ્યાં સુધી તેના પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. તો હવે તે જ વસ્તુને આપણે પ્રયોગ કરીને જોઈએ. અહીં પ્રયોગ માટે એક ગ્લાસ, એક કાગળ, એક હલકું પૂઠું ને એક ભારે સિક્કો જોઈશે. તો હવે આપણે પ્રયોગની શરૂઆત કરીએ. પહેલાં તો હું આ હલકા પૂઠાને કાગળ ઉપર મૂકી દઈશ ને તેને ગ્લાસની ઉપર મૂકીશ. તો તમે જોઈ શકશો કે તેનું જડત્વ ઓછું હોવાથી, કારણ કે તેનું દળ ઓછું છે, તો તેનું જડત્વ પણ ઓછું જ હશે, કારણ કે જડત્વ એ દળ પર આધાર રાખે છે. તો જડત્વ ઓછું હોવાથી તેની પરિસ્થિતિ જલ્દીથી બદલાઈ જશે. હવે જ્યારે હું કાગળને ખેંચીશ ત્યારે એની ઉપરનું પૂઠું પણ તેની સાથે ખેંચાઈ જશે, કારણ કે તેનું દળ ઓછું હોવાથી જડત્વ ઓછું છે, તો તે પરિસ્થિતિમાં ફેરફારનો એટલો બધો વિરોધ નહીં કરી શકે. જોઈ શકો છો કાગળ તો નીચે પડી જાય છે. હવે આપણે તેવી જ રીતે આ કોઈનને કાગળ ઉપર મૂકી જોઈએ. હવે તમે જોઈ શકો છો કે કોઈનને મેં કાગળ પર મૂકી દીધેલો છે ને એ કાગળને મેં ગ્લાસ પર ગોઠવેલો છે. તો હવે જો જ્યારે પણ હું કાગળને ખેંચીશ ત્યારે સિક્કાનું દળ વધારે હોવાથી તેનું જડત્વ વધારે છે, યાને કે તે મૂળ પરિસ્થિતિમાં, યાને કે સ્થિર સ્થિતિમાં જ રહેવાનો પ્રયાસ કરશે. તમે જોઈ શકો છો કે સિક્કો તો ગ્લાસની અંદર જ રહે છે. આમ જે પદાર્થનું દળ વધારે છે તે પદાર્થનું જડત્વ વધારે, ને જે પદાર્થનું જડત્વ વધારે તે તેની પરિસ્થિતિમાં આવતા ફેરફારનો વધારે ને વધારે વિરોધ કરશે. તો મિત્રો, હવે તમે સમજી ગયા છો કે જડત્વ એટલે શું. તમે શાળા કે ટ્યુશન ક્લાસીસમાં પણ આ પ્રયોગો કરીને જડત્વ વિશે વધુ જાણકારી મેળવી શકો છો.